વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સહિત રાજ્યભરમાં ગ્રાન્ટેડ શાળાના શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા ઘણા સમયથી આંદોલનો અને ધરણાઓ થોડા થોડા સમયના અંતરે કરવામાં આવતા રહે છે. તેઓની લાગણી એવી છે કે ભૂતકાળમાં સરકારે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો સાથે પડતર માંગણીઓ સંબંધે સમાધાન કર્યું હતું, ત્યારબાદ સરકાર દ્વારા ઠરાવો પણ થયા હતા. આમ છતાં શિક્ષકોની ઘણી બધી માંગણીઓ અંગે સરકાર દ્વારા આજની તારીખે કોઈ નિર્ણયો જાહેર કરવામાં આવ્યા નથી. તેથી વિરોધ કાર્યક્રમના ભાગરૂપે ગત શનિવારે બપોર બાદ જામનગરમાં તળાવની પાળે શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા સરકારને જગાડવા રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શૈક્ષણિક સંઘના જામનગર જિલ્લાના મહામંત્રી મહેશ મુંગરાએ આ કાર્યક્રમ અંગે મીડિયા સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. નમ્રતા વેલનેસે છેડ્યું છે રોગમુક્ત જામનગરનું મહાઅભિયાન, જેમાં દુખાવાથી પીડિત લોકોને ફ્રી થેરાપી આપવાનું ક્રાંતિકારી પગલું. નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન કે નહીં કોઈ આડઅસર, છતાં 100% ફાયદો આપતી અદ્ભુત થેરાપી, જેમાં પગનો દુખાવો, ગોઠણનો દુખાવો, કમરનો દુખાવો, ખભા ગરદનનો દુખાવો, પગમાં લોહીના ગઠ્ઠા, ઝણઝણાટી, ગોટલા ચડવા, સોજા ચડવા, નસો દબાતી, નસો ખેંચાતી, બીપી, ડાયાબિટીસ, પેરાલિસિસ, સાયટિકા, થાઇરોઇડ, સંધિવા, ગઠિયોવા, ચિકનગુનિયા, ચરબીના ગઠ્ઠા, ગેસ, એસિડિટી, કબજિયાત, પેટની ચરબી, સ્નાયુનો દુખાવો, સાંધાનો દુખાવો, હાથ પગમાં ખાલી ચડવી, ડિપ્રેશન, અનિંદ્રા જેવા જટિલ રોગોમાં આ થેરાપી દ્વારા 100% ફાયદો મેળવો. આ ટ્રીટમેન્ટના મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં 1 સિટિંગના 300 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે જામનગર શહેરના રહીશો માટે તદ્દન ફ્રી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. તો આજે જ આપના હઠીલા રોગોના છુટકારા માટે અચૂક મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. 5 KK એવન્યુ કોમ્પ્લેક્સ, 80 ફૂટ રોડ, મેહુલ નગર, જૈન દેરાસરની સામે, જામનગર. ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓકવાળ કોલોની, શેરી નંબર 1, કોર્નર, જોલી બંગલો વિસ્તાર, સુમેર ક્લબ રોડ, જામનગર. અનુદાનિત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓ અને શિક્ષકોના સરકારશ્રી સમક્ષ પડતર પ્રશ્નો અને વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા સમાધાન થયેલા પ્રશ્નોના ઉકેલ ન આવતા આજરોજ અમે જામનગર મુકામે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંકલન સમિતિના આદેશ અન્વયે જામનગર જિલ્લાની તમામ શાળાઓના તમામ કર્મચારીઓ છે એ રણમલ તળાવ ગેટ નંબર 2ની સામે અમારી પડતર માંગણીઓ છે, જેના ઠરાવો સરકારશ્રી દ્વારા આજ સુધી કરવામાં નથી આવ્યા, એની માગણી માટે ભગવાન શ્રી રામનું નામ લઈ અને રામધૂન બોલાવવાનો આજે કાર્યક્રમ અમે યોજ્યો છે અને હજી કાર્યક્રમ ચાલુ છે. સમગ્ર જિલ્લામાંથી અલગ અલગ તાલુકાઓમાંથી 400 જેટલા શિક્ષકો કર્મચારીઓ આજે હાજર છે.